જૂનાગઢમાં અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ દ્વારા તલવાર ટ્રેનિંગ યોજાઈ હતી. આગામી શીતળા સાતમના દિવસે જામનગર ધ્રોલ ખાતે ભૂછર મોદી શહીદ મેદાનમાં 2000 રાજપૂતાનીઓ 21 સાથે તલવાર રાસ રજૂ કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા જઈ રહી છે, જે અંતર્ગત જૂનાગઢમાં ગિરનાર દરવાજા રોડ ખાતે શ્રી રાજપૂત સેવા ભવન સ્થિત શુક્રવારના રોજ બપોરે જિલ્લાની બહેનો કોરિયોગ્રાફર જાડેજા સાહેબ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજની બહેનો ઉપસ્થિત રહી હતી. આજે અમે અમારા જૂનાગઢ રાજપૂત સમાજમાં બધા એકઠા થયા છે, કારણ કે અમે ભૂચર મોરીમાં બધા જેટલા પણ દરબારના બહેનો છે બધાએ શ્રદ્ધાંજલિ આપવાના છે. તો એક આયોજન કરેલો હતો જેમાં જેસી જાડેજા સરે અમને બહુ એવો યોગદાન આપ્યો છે કે તલવાર શીખવાડીને, અને અમારા પ્રમુખ સોલંકી સર એને અમને બહુ ફેસિલિટીઝ આપી છે કે અમે અહીંયા અમારા માટે સમાજ ખોલી મૂક્યું છે કે અમે ગમે ત્યારે પ્રેક્ટિસ કરી શકીએ છીએ. ઇનિશિયલી અમે લોકોએ મહિલા મંડળ, જે અમારું રાજપૂત જૂનાગઢ મહિલા મંડળ છે, એ લોકોએ શરૂઆત કરી હતી. એમાં અમે પહેલાં 50 બહેનો ત્યાં ધીરે ધીરે કરી આખા જૂનાગઢ જિલ્લામાંથી અમે 150 જેટલા દીકરીઓ અને વહુજીને ભેગા કર્યા છે. અમને ગર્વ છે કે અમે આવડા મોટા ભવ્ય પ્રોગ્રામનો હિસ્સો બને છીએ, અને એવી આશા કરીએ છીએ કે દર વર્ષે આવું કંઈક ને કંઈક થાય, અમે મહિલા મંડળ આમાં કંઈક આગળ આવીએ અને અમારું શક્તિનું પ્રદર્શન કરીએ. તલવાર છે એ કોઈ રમકડું નથી, તલવાર અમારું શક્તિનું એક સ્વરૂપ છે જેને અમે બતાવવા જવાના છે ભૂચર મોરી 23 ઓગસ્ટને. જય માતાજી. જય માતાજી. મારું નામ જીતેન્દ્રસિંહ સોલંકી, પ્રમુખ શ્રી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ જૂનાગઢ જિલ્લા. રોજ અમારા રાજપૂતાણીઓનો એક મહિલા રાસ તલવાર રાસ આગામી શીતળા સાતમના દિવસે ભૂચર મોરી ખાતે યોજાઈ જવાનો છે. આ રાસની તૈયારી રૂપે આજે અમારા જૂનાગઢના રાજપૂતાણીઓ બધા એમની તૈયારી રૂપે આજ રાજપૂત સેવા સમાજ ભવન ગિરનાર દરવાજા ખાતે એક એમની તૈયારીના ભાગરૂપે બધા મળ્યા છીએ. અમારા રાજપૂત સેવા સમાજના પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ રાયજાદા અને જૂનાગઢ જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ શ્રી રઘુવીરસિંહ ચુડાસમાની રાહદારી નીચે આ બધા મહિલાઓનું સરસ મજાની વ્યવસ્થા કરી અને અમારા રાજપૂત કલ્ચરનું એક આખું આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ સંગીતાબા રાજેન્દ્રસિંહ પરમાર, જૂનાગઢ. અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ આયોજિત તારીખ 23 ઓગસ્ટ ભૂચર મોરી શીતળા સાતમના દિવસે યોજાનાર તલવાર રાસનું અહીંયા રિહર્સલ થઈ રહ્યું છે, તાલીમ અપાઈ રહી છે. અમારે જેસી જાડેજા સાહેબ તાલીમ આપી રહ્યા છે. અહીંની સંસ્થાના પ્રમુખ શ્રી જીતેન્દ્રસિંહ સોલંકી સાહેબ, શ્રી જેડી ગોહિલ સાહેબ, સર્વેનો ખૂબ ખૂબ સહકાર છે. અહીંયા જૂનાગઢમાં જ માત્ર 150 બહેનો તાલીમ લઈ રહ્યા છે અત્યારે. ઓલ ઓવર ગુજરાતમાં 2000 બહેનોનું નામ નોમિનેટન થયું છે, અને આપણું આ કાર્યક્રમ છે એ વર્લ્ડ લેવલે ગિનિસ બુકમાં નોમિનેટ થવા જઈ રહ્યું છે. ત્યારે અમે અહીંયા દીકરીબાઓને તાલીમ આપીને ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ. દીકરીબાનો ખૂબ સારો સહકાર છે. ક્ષત્રિયો કેવા હોવા જોઈએ, ક્ષત્રિયાણી કેવા હોવા જોઈએ, એ માત્ર ઇતિહાસમાં જ નહીં પ્રેક્ટિકલ રીતે પણ આપણે રજૂ કરીએ છીએ. દરેક દીકરીબાને તલવાર હાથમાં મા જગદંબાનું સ્વરૂપ અપાવે છે. અત્યારે કલમનો યુગ છે ખ્યાલ છે, તેમ છતાં તેમની સાથે અમારા પુરુષો, અમારા વારસામાં આવેલી અમને જે આ એક તલવાર છે એના માટે અમે શૌર્યનું પ્રતીક સમજી અને એને એક ઉજાગર કરવાનો છે. શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે ભૂચર મોરીમાં, તેના માટે 2000 દીકરીબા તલવાર રાસ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. જય મા ભવાની. જય મા ભવાની.